વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો આપણે કઈ વિષય ભણીએ છીએ ગુજરાતી આપણે ચોપડી નામ શું છે કલસો શું છે કલસો એમાં આવે છે લેક્ચર નંબર 12 હવે આવે છે લેક્ચર નંબર 12 આપણે લેક્ચર નંબર 11 માં પાઠ નંબર 2 ઓટલા ટપકે ટપ એની શરૂઆત કરેલી ને એમાં આપણે પહેલા જોયું હતું સમજ પડી ગઈ ચાલો હવે આપણે આગળ જોઈએ હવે આગળ
એટલે પવન આવે એટલે શું થયું વાવાઝોડું આવ્યું વાવાઝોડાને કારણે વાદળા કોની ગાડીમાં બેસી ગયા પવનની ગાડીમાં બેસી ગયા અને આકાશમાં દોડાદોડી થવા લાગી એના કારણે હવે તો વાદળાઓને એવું થઈ ગયું કે અમારી જીત થઈ ગઈ જીતના કારણે એમની આંખો શું થવા લાગી ચમકવા લાગી શું લાગી ચમકવા લાગી કે લોકો શું કહેવા લાગ્યા વીજળી ચમકવા લાગી હવે વીજળી ચમકી એટલે તો આપણને ખબર પડે વાદળાની જીત થઈ ગઈ એટલે ખડખડા કરવા લાગ્યા એટલા પૈસા એટલા શક્તિ એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી આનંદની ધારાઓ વહેવા લાગી મને સમજાયું કે આંસુ નીકળવા લાગ્યા શું નીકળવા લાગ્યા આંસુ નીકળવા લાગ્યા એના કારણે લોકો શું કહેવા માંડ્યા કે વર્ષા વરસવા માંડ્યો પછી તો હરી ફરી ગમત કરી બધા વાદળા ક્યાં ચાલ્યા ગયા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને લોકો ધરતી પરના જે લોકો છે એ કહેવા લાગ્યા હવે વરસાદ બંધ થઈ ગયો તમે આપણે જોઈએ કે વરસાદ આવે એટલે કોણ ખુશ થાય ખેડૂતો પણ ખુશ થાય હે ને કારણ કે અત્યારે તમે જોશો તો गुलाबी
મને સૌથી વધુ ગમ્યું છે આ સવાલના જવાબ તમારે બાકી રૂપમાં લખવાનું છે એટલે બરાબર તમારે ધ્યાન રાખવાનું છે અને પરીક્ષામાં પણ પૂછાય છે ખબર પડી ગઈ બીજો સવાલનો જવાબ જો રાધા પીળા ગુલાબી જાંબલી એમ રંગે રંગી કપડાં પહેરીને વાદળા સવારી પડ્યા આ વાક્ય મને સૌથી વધુ ગમ્યું ચલો પ્રશ્ન નંબર ત્રણ તમને વાદળાનો કયા રંગનો ફૂલ સૌથી વધુ ગમ્યું છે ચલો તમને આ ચાર કલર છે એક બે ત્રણ અને ચાર એમાંથી જે કલર તમને વધુ ગમતો હોય કલર એટલે કે રંગ એ રંગ તમારે લખવાનો શું લખવાનું મને
કર્યું છે કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું વાર્તામાં શું આવે છે વાદળાને ક્યાં ફરવા જવાનું થાય છે આકાશમાં છે ને તો આપણે કેવું આવશે ખોટું ચાલો ખોટા નિશાની કરો વાક્ય નંબર 1 માં ચાલો બીજું વાક્ય વાંચો બધા વાક્ય નંબર 2 Terima kasih.